કેમ છો મારા મિત્રો? મજા માને? ઘણા મિત્રો ગુજકેટની બહુ ચિંતા કરે છે, જેડબલીની બહુ કરે, નીટની બહુ ચિંતા કરે. ચિંતા મૂકી દો મારા મિત્રો, બસ ટેક્સ્ટબુકના કન્સેપ્ટ વાંચવા માંડો. ગુજકેટ માટે ટેક્સ્ટબુક આવડવી જરૂરી 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 જ. ઘણા મિત્રો ઇનઓર્ગેનિકનું બહુ ટેન્શન લેતા હોય, પણ ઇનઓર્ગેનિકમાં દોષ વાંચવું પડશે, તમારે મોઢે લખવું પડશે, યાદ રાખવું પડશે. ભલે એમ ઘણા એમ કે બે મહિનામાં શું થાય, બે મહિનામાં શું ન થાય, બધું થઈ જાય, માણસ ધારે એવું થઈ જાય. જો ગીતાના અધ્યાય જો આવડી જતા હોય તો આ તો આવડી જ જાય ને મિત્રો તમને. આપણે તો ભારતના વિદ્યાર્થીઓ ગુજરાતી છીએ, ગુજરાતીને કાંઈ ન આવડ્યું બને જ નહીં. મિત્રો આજે આપણે પી વિભાગના કેટલાક સારા પ્રશ્નો તમને દેખાડવા છે, એટલે તમને એમ થાય કે આવા પ્રશ્નો આપણે જોયા હોય તો ટેક્સ્ટબુક વાંચવાનું મન થાય. ક્લોરિનના ક્ષારમાં સાંદ્ર H2SO4 ઉમેરતા રંગવિહીન ધુમાડા મળે છે, પરંતુ આયોડિનના ક્ષારના દ્રાવણમાં H2SO4 ઉમેરતા જાંબલી રંગના ધુમાડા મળે છે. કારણ કે પહેલું HIનો રંગ જાંબલી છે, બીજું HIનું I2માં ઓક્સિડેશન થાય છે, ત્રીજું H2SO4 એ HIનું I2માં રિડક્શન કરે, ને ચોથું HIનું HIO3માં રૂપાંતર થાય છે. મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય તમે લાઈવ ક્લાસ લ્યો ને આ લ્યો ને, પણ લાઈવ જ થઈ ગયું ને, તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, તમે તમારી રીતે સેલ્ફ એસેસમેન્ટ કરો, તમારું સાચું છે ખોટું, પછી મારા જવાબ ચેક કરો, 100 માર્ક આપો, મમ્મી પપ્પાને દેખાડો, મમ્મી પપ્પા મસ્તીનું સ્માઇલી દોડી દે કે વાહ દીકરા વાહ તને બધું આવડે છે. બીજો પ્રશ્ન, સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા એકલબંધ અને કેટલા દ્વિબંધ હોય? એકલબંધ દ્વિબંધ 9, 3, 6, 6, 12, 0, 12, 3. ને ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું તત્વ પીપાઈ ડીપાઈ પ્રકારના બંધ બનાવી શકે? કાર્બન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, બોરોન. કયો જય મિત્રો, તમે કોઈ આમાંથી કોઈ સોલ્વ કર્યું? જવાબ આવી ગયો? યસ, ખરેખર સાચું જ કહો જ ને? યસ, મને ખબર હતી, મને વિશ્વાસ હતો કે મારા વિદ્યાર્થીને બધું આવડી જ જાય, કાંઈ નબળો હોય જ નહીં મારો વિદ્યાર્થી. પણ મનનો કોન્ફિડન્સ થોડોક ભાંગી ગયો, આ બોર્ડવાળાએ ધારેલા રિઝલ્ટ નથી દીધા, કારણ કે કેમ પેપર જોઈને એને દીધા એ મને સમજાતું નથી. એટલે ઘણી વખત ઘણાના કોન્ફિડન્સ તૂટ્યા છે, પણ તોડવાના નથી મિત્રો. અહીંયા જ રહ્યો, આયોડિનના ક્ષારમાં H2SO4 ઉમેરતા જાંબલી રંગના ધુમાડા મળે છે, કારણ કે H2SO4 અને આયોડિનની એસિડ હાઇડ્રોઆયોડિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય, H2SO4 અને HIના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય મારા મિત્રો. આ બે વચ્ચેની પ્રક્રિયાથી H2SO4 છે એનું ભાઈનું રિડક્શન થાય, એટલે અહીંયાથી બને રિડક્શન થઈને SO2. HI છે આનું રિડક્શન થયું એટલે HIનું ઓક્સિડેશન થાય, ને HIનું ઓક્સિડેશન થાય એટલે I2 બને, ને વત્તા વોટર. એનો મતલબ કે H2SO4ને કારણે HIનું I2માં ઓક્સિડેશન થાય, રિડક્શન થતું નથી. તો તમે જો જવાબ તમારો સાચો કર્યો હોય તો 1 માર્ક અને નીટવાળા 4 માર્ક ક્લિક કરી લ્યો. આગળ વધીએ છીએ મિત્રો. સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા એકલબંધ, કેટલા સિંગલબંધ અને કેટલા દ્વિબંધ હોય? સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડનું સૂત્ર તમને ખબર છે, HPO3 થ્રાઇસ. HPO3 થ્રાઇસને તમે ઘણી વખત તમારી સ્કૂલમાં દોર્યું હશે, O P O P P O. આમ અહીંયા ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, આવું તમે તમારી સ્કૂલમાં દોર્યું હશે. હવે જોવા જાઓ તો દ્વિબંધ કેટલા દેખાય? તો કે 3. ક્યાં ક્યાં દ્વિબંધ છે? 1, 2, 3 દ્વિબંધ છે. તો 3 દ્વિબંધ હોય એવા 2 વિકલ્પ છે, 9 અને 12 એકલબંધવાળા. હવે બેમાંથી કયો વિકલ્પ સાચો છે, એ સાચો છે કે D, એટલે પહેલો સાચો છે કે ચોથો, એ જોઈ લઈએ. તો અહીંથી આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ મારા મિત્રો. તો આ 1, 2, 3, 4, 5, 6, આ 7, 8,
नौ दस अगियार बार। हकीकत में आई सिग्मा बॉन्ड है, पण एवुं पूछ्युं छे के द्विबंध अने सिंगल बॉन्ड केटला, तो द्विबंध त्रण छे अने सिंगल बॉन्ड बार छे, एटले चौथो विकल्प साचो थाय। सिग्मा ने पाई बंधनी चर्चा नहोती करी एटले आपणे रूकी गया, त्यां डबल बॉन्ड हता, न्या आपणे द्विबंधनी निशानी करी। तो आ सूत्र आवडतुं होय तो आ तमारा माटे हेलू ज छे, एटले एक फेरे चोपड़ी वाँची नाखो मारा दोस्तो। नीचेनामांथी क्यूँ तत्व पीपाई डीपाई प्रकारना बंद बनावी सके? कार्बन, फॉस्फरस, नाइट्रोजन के बोरोन। आ कार्बन, नाइट्रोजन, बोरोन एनी इलेक्ट्रॉन रचना एक थी दस तत्वों अंदर एटले क्या डी कक्षको आती नहीं, पण फॉस्फरस में वन एस टू, टू एस टू, टू पी सिक्स, थ्री एस टू, थ्री पी थ्री ने थ्री डी कक्षक खाली है, एटले उत्तेजित अवस्था में डी कक्षक में बंद बने, एटले फॉस्फरस में मारा दोस्तों पीपाई डीपाई बंद बने, जेनो एक वीडियो मैं तमने पहला देखाड्यो छे, तमे जोयो हशे। जो आ त्रण प्रश्नों तमारा साचा होय तो आगळ वधीए छीए। जात जातना प्रश्नों आज पी विभागना तत्वों राजाणी साहेब ली आया है। गमे तो प्लीज लाइक तो करो मारा मित्रों, वधु ने वधु शेर अने सब्सक्राइब कराओ मारा मित्रों। आवा प्रश्नों की प्रेक्टिस करवाथी तमारा मगज में कॉन्फिडन्स वधशे, अने प्लीज वाँचवानू चालू कर देजो। टेक्स्टबुकना कंसेप्ट क्लियर करी नाखजो दोस्तों। नीचेना पैकी कया आयनों की जोड़ सम इलेक्ट्रॉनीय बंधारण अने सम बंधारणीय है? सी एल ओ थ्री माइनस, सी ओ थ्री माइनस टू, एस ओ थ्री माइनस टू, एन ओ थ्री माइनस, सी एल ओ थ्री माइनस, एस ओ थ्री माइनस टू, सी ओ थ्री माइनस टू, एन ओ थ्री माइनस वन। ने पांचमो प्रश्न, नीचेनामांथी कयो हेलोजन एसिड महत्तम बंध वियोजन एन्थाल्पी धरावे छे? एच एफ, एच सी एल, एच बी आर, एच आई। बे प्रश्नों तमे करो छो, यस करी नाखो दोस्तों, पछी मारा आ वीडियो ने पॉज करी तमारा जवाब थई जाए, एटले प्लीज हूँ ज्यारे पाछो आप तमे पॉज माथी हटावो अने पाछो जो त्यार जोजो के शू जवाब तमारो साचो छे के खोटो। चार आयनो आप्या छे, सी एल ओ थ्री माइनस, सी ओ थ्री माइनस टू, एन ओ थ्री माइनस अने एस ओ थ्री माइनस टू। सम इलेक्ट्रॉनीय छे के नहीं चेक करवानुं छे, ई कहीदा पछी सम बंधारणीयनी चर्चा करशुं। तो सी एल एटले सत्तर इलेक्ट्रॉन, सी एल ओ थ्री माइनस में सत्तर, ऑक्सीजन एट्ले आठ, आठ तेरी ने चौवीस, आ माइनस है एट्ले प्लस वन, सत्तर ने चौवीस एकतालीस ने बेतालीस इलेक्ट्रॉन थे। सी ओ थ्री माइनस टू में दोस्तों सी एट्ले कार्बन ने कार्बन एट्ले छ, ऑक्सीजन आठ तेरी चौवीस ने वत्ता बे एट्ले बत्रीस इलेक्ट्रॉन थे। एनाथी आग एसओ थ्री माइनस टू, एस एटले सोल, आठ तेरी चौवीस वत्ता बे एटले बेतालीस, मेड़े आवे छो? सी एल ओ थ्री माइनस में बेतालीस, एस ओ थ्री माइनस टू में बेतालीस, हवे एन ओ थ्री माइनस सात, आठ तेरी चौवीस, चौवीस ने एक बत्रीस। हवे आ भाई में सी एल ओ थ्री में बेतालीस है, अँ बत्रीस, एट्ले आने सम इलेक्ट्रॉनिक कहवाय नहीं। एसओ थ्री में बेतालीस है, एनओ थ्री में बत्रीस है, आने कहवाय नहीं। आ बेय में बेतालीस बेतालीस है मित्रों, आम बत्रीस है, आम बत्रीस, एनो मतलब सम इलेक्ट्रॉनिक शरत सी में पूरी थी ने डी में, पण सी अने डी में हवे ई चेक करवू पड़शे कोनू बंधारण हरकू। तो तमने खबर छे के सीओ टूनू बंधारण समतलीय त्रिकोण प्रकारनू छे, सीओ टूनू बंधारण समतलीय त्रिकोण प्रकारनू, एनओ थ्री माइनस टू बंधारण ए समतलीय त्रिकोणीय छे, समतलीय। आ सीओ थ्री माइनस टू नू बंधारण समतलीय त्रिकोण प्रकार, एनओ थ्री माइनस वन नू समतलीय त्रिकोणीय, एटले जवाब मित्रों आ सम इलेक्ट्रॉनीय होवा छतां जवाब एकमात्र डी आवशे। एटले जो उतावळ करीने आवो अने डी विकल्प चेक ज न करो तो घणी वक्त तमारे तकलीफ पड़ी जाए अने मार्क में गोटा थई जाए। एटले मित्रों ध्यान राखजो, प्रश्न ने वाँचवानो पछी जवाब देवानो।
નીચેનામાંથી કયો એલોજન એસિડ મહત્તમ બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે? ચાર એસિડ આપ્યા છે, ફ્લોરિનના, ક્લોરિનના, બ્રોમિનના અને આયોડિનના. આ HF, આ HCl, HBr, HI. હેલોજનમાં જેમ જેમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ઉપરથી નીચે જાવે એમ હેલોજન પરમાણુનું કદ વધે, ને કદ વધે એટલે બંધ લંબાઈ વધે, ને બંધ લંબાઈ વધે એટલે વિયોજન બંધ એન્થાલ્પી ઘટે. એનો મતલબ સૌથી બંધ લંબાઈ HFમાં ટૂંકી એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી વધારે, એટલે સૌથી વધારે કોણ ધરાવે? તો કે HF. જો આ કન્સેપ્ટ તમે યાદ રાખ્યો હોય તો કાંઈ ગોખવાની જરૂર નથી. ઘણી વખત જેટલું ગોખવાનું હોય એટલું આપણે ગોખવા માંડીએ એટલે તકલીફ પડે છે. ક્યાંય જતા નહીં, આગળ આવા જ પ્રશ્નો લઈને આવે છે. રાજાણી સાહેબ, તમારો મિત્ર. મિત્રો, તમે 5 પ્રશ્નો કર્યા, 5માં લગભગ બધાય તમારા સાચા જે છે એવું માનીને રાજાણી સાહેબ 6ઠો અને 7મો આપે છે તમને. બંધ વિયોજન એન્થાલ્પી EH બંધ માટે જ્યાં ઈ કોઈ તત્વ છે આપેલ છે તો તે નીચેના પૈકી કયું સંયોજન પ્રબળ રિડક્શન કરતા હોય? સંયોજન આપ્યા છે NH3 માટે એન્થાલ્પી આપી છે 389, PH3 માટે 322, AsH3 માટે 297, SbH3 માટે 255. એનો મતલબ આ 15માં સમૂહના હાઇડ્રેટ છે, એમોનિયા, ફોસ્ફીન, ને આર્સિન, ને સ્ટીબાઇન, ને પણ આ તમે એમોનિયા, ફોસ્ફીન, આર્સિન અને એન્ટીમનીના હાઇડ્રેટની જો તમે વિચાર કરો તો સમૂહમાં જેમ ઉપરથી નીચે જાઓ, ઉપરથી નીચે જાઓ એમ બંધ લંબાઈ વધે છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, ને બંધ વિયોજન એન્થાલ્પી ઘટે એટલે એને તોડવો સહેલો એટલે ઝડપથી તૂટી જાય છે, એટલે પ્રબળ રિડક્શન કરતાં જેમ સમૂહમાં ઉપરથી નીચે જાઓ, આ નાઇટ્રોજનથી એન્ટીમની તરફ જાઓ એમ સમૂહમાં નીચે જાઓ એમ બંધ વિયોજન એન્થાલ્પી જેમ જેમ ઘટતી જાય એમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધતો જાય. માટે માટે SbH3 છે એ પ્રબળ રિડક્શન કરતા છે. ક્લિયર થાય છે મારા મિત્રો? આ ચારમાંથી કોણ? તો કે SbH3. કોણ ઓછો રિડક્શન કરતા? તો એમોનિયા. મિત્રો, પી વિભાગના તત્વોના 10 પ્રશ્નો થઈ જાય. જો તમારે પી વિભાગના તત્વોના આવા મેક્સિમમ પ્રશ્નો જોતા હોય તો મને વોટ્સએપમાં કોમેન્ટ કરશો. જો વધીને 100 જેટલી કોમેન્ટ આવશે તો જ આવા પ્રશ્નો ચાલુ રાખશું, નહીં તો મને થાય કે આ પ્રશ્નો કાંઈ તમને ગમતા નથી. પ્લીઝ, તમારે મને કહેવાનું છે, ગમતા હોય તો જ આ ચાલુ રાખું, બાકી તો ઘણા બધા ટોપિક હશે દુનિયામાં. નીચેના પૈકી કયો એસિડ 3 શ્રેણીના ક્ષાર બનાવે? H3PO2, H3PO3, H3PO4 ને H3PO2. H3PO4નું બંધારણ આવું છે, PW1DO, OH, OH, OH. માં 3 OH છે, એના 3 H આયનીકરણ પામીને 3 શ્રેણીના ક્ષાર બનાવે. જેમ કે 1 HA વયો જાય તો NaH2PO4, 2 એચ વયા જાય તો Na2HPO4, 3 એચ વયા જાય તો Na3PO4. H3PO4 3 શ્રેણીના ક્ષાર બનાવી શકે. લેડ નાઇટ્રેટને ગરમ કરતા કયો ઓક્સાઇડ મળશે? લેડ નાઇટ્રેટ એટલે મારો ભાઈબંધ PbNO3 ટ્વાઈસ. ગરમ કરો, ગરમ કરો એટલે લેડ નાઇટ્રેટમાંથી લેડનો ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને ઓક્સિજન છૂટો પડે. લેડ નાઇટ્રેટને ગરમ કરો એટલે PbO ને NO2 નામના ઓક્સાઇડ બને. બી, PbO ને NO2. સમજાય છે? યસ ઓર નો તો કેવા બધું વાંચ્યું જઈશે ને તમે. નીચેનામાંથી કયા અણુનો આકાર સમચતુષ્ફલકીય નથી? NH4+ની તમને ખબર જ છે એ સમચતુષ્ફલકીય છે. SiCl4 ખબર જ છે, રેતી જોઈ જ છે તમે. SiCl4 એ એના જેવો એટલે સમચતુષ્ફલકીય જ છે. SF4 આબંધકારકની ફૂદડી, એનો મતલબ આ ત્રિકોણીય પિરામિડલ છે.